મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 જ આપણો ચાલે છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જેના 3 ભાગ જોઈ લીધા અને હવે આપણે આ 4th ભાગમાં આ પાઠની સમાપ્તિ થવાની છે કે આ પાઠ પૂર્ણ થવાનો છે અને છેલ્લે જે એની જે બાકી છે રશિયનની બોલ્શેવિક ક્રાંતિ એનો અભ્યાસ કરવાના છીએ. તો રશિયાની આ જે બોલ્શેવિક ક્રાંતિ છે એ કેમ થાય છે રશિયામાં? તો સાંભળો વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1917માં એનો સમયગાળો કયો હતો? ઈસવીસન 1917 કે ઈસવીસન 1917
અને જ્યાં ઝાડનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ બરફ લોહીથી લાલ થઈ ગયો. પીટર્સબર્ગ એટલે કે બરફવાળો વિસ્તાર હતો, એ આખો જે બરફ હતો એ એટલા બધા પ્રજા મરી ગઈ કે એ બરફ આખો લાલ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું કે લોહિયાળ રવિવાર તરીકે કોને ઓળખવામાં આવે છે. 1905 જૂનની 22મી જાન્યુઆરીનો જે રવિવાર હતો એને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તો કે જે બરફનો પ્રદેશ હતો એ આખો લોહીથી લથબથી ગયો હતો એટલા માટે.
વિશ્વ યુદ્ધની ભયાનકતા અને વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી કે આ પ્રથમ વિશ્વ યુદ્ધ કર્યું એમાં બધા દેશોને કંઈક ને કંઈક ઘણું બધું નુકસાન થાય છે. તો હવે બધા દેશ શું વિચારે છે કે આપણે એક રાષ્ટ્ર સંઘની સ્થાપના કરીએ અને એક સક્રિયપણે વિચારવાની ફરજ પડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનાના વિશેષ યોગદાન આપ્યું. રાષ્ટ્રસંઘ એટલે કે બધા રાષ્ટ્ર એટલે કે બધા દેશનો એક સંઘ મળે તેને રાષ્ટ્રસંઘ કહેવામાં આવે છે. વુડો વિલ્સના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. વિદ્યાર્થી આશા રાખું છું કે આ સુધી તમને સમજાઈ ગયું હશે. ના સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ. આભાર.